હેલો મિત્રો, કેમ છો તમે? બધા મજામાં હોશો બરાબર ને? તો આજે આપણે આસપાસ વિષય શીખવાના છીએ, બરાબર? આસપાસ વિષયની અંદર આપણે ચાર પ્રકરણ જોયા હતા. છેલ્લું પ્રકરણ આપણે જે ચોથું છે એ જોયા હતા, જોયું હતું કે અમૃતાની વાર્તા, બરાબર? તો આજે આપણે નવું પ્રકરણ ચાલુ કરીએ છીએ, જેનું નામ છે અનિતા અને મધમાખીઓ. અનિતા અને મધમાખીઓ આ જે પ્રકરણ છે, આ પ્રકરણની આપણે ચલાવતા પહેલાં થોડીક તમને માહિતી આપું છું, તે તમે ધ્યાનથી સાંભળવું. આ પ્રકરણની અંદર એટલે કે આ પાઠની અંદર જીવનમાં ભણતરનું મહત્ત્વ, મહેનતનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે આપણને, કે કેટલા લોકો ભણવા માટે કેવો સંઘર્ષ કરે છે, અથવા પોતાનામાં જે રહેલી શક્તિઓ છે એને વિકસાવવા કેવા કેવા પ્રયત્નો કરે છે, એની વાત આપણને અહીં જાણવા મળે છે. આ પ્રકરણની અંદર એક સાચી ઘટના આપવામાં આવેલી છે, સત્ય ઘટના બતાવવામાં આવેલી છે. એ ઘટનાની અંદર એક છોકરી જે છે એ શાળામાં જતી નથી, શાળામાં એને મોકલવામાં નથી આવતી, અને છતાં એને ભણવાનો શોખ છે, એ ભણી ગણીને આગળ વધવા માંગતી છે. હવે એ છોકરી એ ભણી ગણીને આગળ વધવા માંગે છે, અથવા એનામાં જે કોઈ કૌશલ્ય હોય એ કૌશલ્યનો વિકાસ કરે છે. તો એ ઘટનાની અંદર જે છોકરી છે એનું નામ છે અનિતા કુશવાહ. તો અનિતા કુશવાહ જે છે એક આદર્શ માટે, એક આદર્શ છે એવી છોકરીઓ માટે, જે શાળામાં જઈને ભણી ગણીને આગળ વધવા માંગતી છોકરીઓ માટે અનિતા કુશવાહ એક આદર્શરૂપ છે. અનિતા જે છે એક ચમકતા તારા જેવી છે, જેણે શું કર્યું છે, જેણે શાળામાં જઈને પોતાની જિંદગી બદલી નાખી છે. એણે ભણવા માટે ખૂબ જ મુશ્કેલભરી પરિસ્થિતિનો સામનો કર્યો છે અનિતાએ. એ નાનપણમાં બકરીઓ ચરાવતી હતી, માતા પિતાની ઈચ્છાની વિરુદ્ધ, એના મમ્મી પપ્પાની ઈચ્છા નહોતી કે એ શાળામાં જાય. કોણ? તો અનિતા. તો પણ એ માતા પિતાની ઈચ્છાની વિરુદ્ધ શાળામાં જવાની જીદ કરે છે. પછી જે શાળાના શિક્ષક હોય છે એ સમજાવે છે, અને એના સમજાવટથી એ પોતાના માતા પિતાને પણ મનાવવાની કોશિશ કરે છે, અને કદાચ એના માતા પિતા માની જાય છે અને એ શાળામાં ભણવા જાય છે. હવે ભણવા તો જાય જ છે, પણ સાથે સાથે એણે ઘરનું કામ પણ કરવું પડે છે. છતાં એનું મન જુઓ કેટલું અડગ હોય છે, અને એ અડગ મનની અનિતા સાચે જ આપણા માટે પ્રેરણારૂપ બને છે. તો આપણે પ્રકરણ જોઈએ. મારું નામ અનિતા કુશવાહ છે, હું બોચાહા ગામમાં રહું છું. હવે ગામનું નામ યાદ રાખજો, શું નામ છે? બોચાહા ગામ છે, બરાબર? આ ગામ બિહારના મુઝફ્ફર જિલ્લામાં છે. ક્યાં આવ્યું છે આ ગામ? બિહાર જે છે બિહારના મુઝફ્ફર જિલ્લામાં આવેલું છે, બરાબર? મારા માતા પિતા અને બે નાના ભાઈઓ સાથે ગામડામાં રહું છું. એ અનિતા એના માતા પિતા છે અને બે નાના ભાઈ છે, એની સાથે ગામડામાં રહે છે. હું કોલેજમાં ભણવા સાથે નાના નાના બાળકોને પણ ભણાવું છું. હવે એ શું કરે છે? કોલેજમાં ભણવા જાય છે અને સાથે સાથે નાના બાળકોને પણ ભણાવે છે. અને બીજું શું કાર્ય કરે છે? તો હું મધમાખીઓનો ઉછેર પણ કરું છું. તો બીજું એ શું કરે છે? કયું કાર્ય કરે છે? મધમાખીઓના ઉછેરનું કાર્ય કરે છે. આ બધું કોઈ સહેલું નથી. હું નાની હતી ત્યારે બકરીઓ ચરાવવા જવું પડતું. મારે તો શાળાએ જવું હતું, પરંતુ મારા માતા પિતાને છોકરી શાળાએ જાય એ ગમતું નહોતું. શું કીધું છે? હવે જુઓ, એ સ્કૂલ કોલેજ જતી હતી અને ફરી પાછી એના બાળકોને પણ ભણાવતી હતી, અને પોતે મધમાખીનું ઉછેરનું કામ પણ કરતી હતી. આ તે કંઈ હવે સહેલું કહેવાય? કેટલું બધું કામ હોય એને. હવે જ્યારે એ નાની હતી ત્યારે શું કરતી હતી? તો એને બકરીએ ચરા, બકરી જે ઘરે હોય ને બકરીઓ ચરાવવા જંગલમાં જવું પડે, પછી પાછું શાળાએ પણ જવાનું, અને શાળાએ જે જાય જતી હતી, પરંતુ એ શાળાએ જવું એના મમ્મી પપ્પાને, એના માતા પિતાને ગમતું ન હતું. હવે એને એટલે કે એ છોકરી છે એટલા માટે, અનિતા છોકરી છે એટલા માટે એના માતા પિતાને શાળાએ જાય અનિતા એ ગમતું ન હતું. હવે આગળ જુઓ, આગળ આપણને પ્રશ્ન આપેલો છે.
પ્રશ્ન નથી, આ એક સાચી ઘટના છે. શાળામાં જઈ ઘણી ભણીને આગળ વધતી છોકરીઓ માટે અનિતા કુશવાહ એક આદર્શ છે. બાળકોને શાળામાં રહેલા ભારતના નકશામાં બિહાર શોધવાનું છે તમારે. હવે તમારા પાસે જો નકશો હોય તો એ નકશામાં તમારે બિહાર શોધવાનું છે, બરાબર, ભારતના નકશાની અંદર. આગળ જોઈએ. આગળ છે શાળાનું સ્વપ્ન. હવે એક દિવસ હું શાળામાં પહોંચી જ ગઈ અને બાળકોની પાછળ ચૂપચાપ બેસી ગઈ. હું તો ખૂબ જ ખુશ થઈ. ઘેર આવી પછી માતા પિતાને શાળાની વાત કરી, પણ એમણે તો શાળાએ જવાની ચોખ્ખી ના પાડી દીધી. હું ખૂબ જ રડી. શું થાય છે? એક દિવસે શાળામાં જતી રહે છે કોણ? અનિતા. અને ચૂપચાપ બાળકો જો બેસેલા હોય છે તેની પાછળ જઈને બેસી જાય છે. હવે તે ખૂબ ખુશ થઈ ગઈ. કેમ? કારણ કે એને તો ભણવું ખૂબ ગમતું હતું, એટલે એ ચૂપચાપ શાળામાં જાય છે અને બાળકોની પાછળ જઈને પણ બેસી જાય છે. ખૂબ ખુશ થાય છે અને ઘેર આવે છે. હવે ઘેર આવે છે અને એના મમ્મી પપ્પાને, એના માતા પિતાને વાત કરે છે. શું વાત કરે છે? કે શાળા માટે શાળાએ જવાની વાત કરે છે. પણ એના માતા પિતા શાળાએ જવાની એને ચોખ્ખી ના પાડી દે છે કે ના, શાળાએ જવાનું નથી. અને અનિતા એના કારણે ખૂબ રડે છે, કારણ કે એને તો શાળાએ જવું ગમે છે, એનું તો શાળાએ જવાનું સ્વપ્ન છે. અને એના મમ્મી પપ્પા જ્યારે ના પાડી દે છે એને, ત્યારે ખૂબ જ રડે છે. આગળ જોઈએ. ગામની શાળાના એક શિક્ષકને આ ખબર પડી. તેમણે મારા માતા પિતાને સમજાવ્યા. તેમણે તો એમ પણ કહ્યું કે ધોરણ 8 સુધી ભણાવવામાં તમારે કાંઈ પણ ખર્ચવાની જરૂર નથી. ભણવું એ તો દરેક બાળકનો અધિકાર છે. માતા પિતા માની ગયા અને મારું શાળાએ જવાનું શરૂ થયું. હું કંઈ હોશિયાર છોકરી ન હતી, પણ હંમેશા કંઈ ને કંઈ પૂછતી રહેતી હતી. હવે શું થાય છે? હવે જે અનિતા છે એને શાળાએ જવું ગમે છે અને એના મમ્મી પપ્પા એને જવા માટે ચોખ્ખી ના પાડી દે છે, બરાબર ને? તો આ વાત ગામની જે શાળા છે ને, એ શાળામાં એક જે શિક્ષક હોય છે એને ખબર પડે છે. ત્યારે એ શિક્ષક શું કરે છે? અનિતાના માતા પિતાને સમજાવે છે કે અનિતાને શાળાએ મોકલાવો. અને બીજું શું કહે છે કે ધોરણ 8 સુધી ભણવામાં તો કોઈ ખર્ચ કરવો પડતો નથી, અને ભણવું એ તો દરેક બાળકનો અધિકાર છે, તમે શા માટે એને નથી ભણાવતા? અને પછી જે એના માતા પિતા છે અનિતાના, એ માની જાય છે અને જે અનિતાનું શાળાએ જવાનું શરૂ થઈ જાય છે. હવે અનિતા જે છે એ હોશિયાર છોકરી ન હતી, પણ એને કંઈક ને કંઈક હંમેશા એ પૂછ્યા જ કરે. એને આદત હતી કે હંમેશા કંઈક ના સમજણ પડે એટલે પૂછે, એને કંઈક ને કંઈક એ પૂછતી રહેતી હતી, બરાબર. તો અહીં આપણને એક કોષ્ટક આપેલો છે, તે જુઓ. તમે આખા વર્ષમાં શાળા માટેની વસ્તુઓ પાછળ કેટલો ખર્ચ કરો છો એ નોંધો. તો અહીં વસ્તુઓ આપેલી છે અને એના માટે કરેલો ખર્ચ આપ્યો છે, બરાબર. તો શાળાએ જવા આવવા માટે કેટલો ખર્ચ થાય એ તો હવે તમને ખબર હોય ને. તમે ક્યાં રહેતા હોય, ચાલીને આવતા હોય કે પછી કોઈ વાહનથી સ્કૂલે જતા હોય, એટલે એનો ખર્ચ એ તમને ખબર હોય, એટલે તમારે ઘરે તમારા માતા પિતાને પૂછીને લખવાનું છે, બરાબર, કે નોટબુક્સનો કેટલો ખર્ચો થાય, પેન પેન્સિલનો, ગણવેશ એટલે કે યુનિફોર્મનો, દફતરનો, લંચ બોક્સનો, બૂટ ચપ્પલ અથવા અન્ય કોઈ વસ્તુઓ, એ બધાનો જે ખર્ચ થતો હોય એ તમારા માતા પિતાને પૂછવાનું છે તમારે અને લખવાનું છે, બરાબર. પછી નીચે છેલ્લે શું કરવાનું છે? છેલ્લે એનો સરવાળો કરવાનો છે, બરાબર. હવે આગળ જોઈએ. આ વર્ષે તમે તમારા પુસ્તકો માટે કેટલો ખર્ચ કર્યો? તો હવે આ વર્ષે તમે તમારા પુસ્તકો ખરીદ્યા હશે એટલે તમારા માતા પિતાને ખબર જ હશે કે તમે કેટલા પુસ્તકો ખરીદ્યા, કે સ્વાધ્યાય પોથી ખરીદી કે પુસ્તક ખરીદ્યા. તો એ પ્રમાણે તમારે જેટલો ખર્ચો થયો હોય પુસ્તકો માટેનો એ તમારે અહીં લખવાનું છે, બરાબર. પછી આગળ છે, તમને ગમતા ગણવેશનું ચિત્ર તમારી નોટબુકમાં દોરો અને રંગ પૂરો. હવે તમારે શું કરવાનું છે? હવે બધી સ્કૂલોના યુનિફોર્મ, ગણવેશ એટલે કે યુનિફોર્મ અલગ અલગ હોય છે, બરાબર ને? તો તમને જે ગમતા હોય ગણવેશ, જે યુનિફોર્મ ગમતા હોય એ યુનિફોર્મનું ચિત્ર તમારે તમારી પર્યાવરણની નોટબુકમાં દોરવાનું છે અને શું કરવાનું છે?
रंग पूरवानो छे, बराबर। पछी आगळ जोईए आपणे भणવાનું ચાલુ રહ્યું, ટોપિક છે ભણવાનું ચાલુ રહ્યું, તો અંદર જોઈએ, હું પાંચમા ધોરણમાં પાસ થઈ, કોણ? તો અનિતા, બરાબર। એ શું થાય છે, પાંચમા ધોરણમાં પાસ થઈ ગઈ, મને ખબર હતી કે હવે ભણવાનો ખર્ચ વધશે, માતા પિતા ભણાવવા તૈયાર ન હતા, પણ મારે તો ભણવું હતું, મેં બીજા નાના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું, થોડાક રૂપિયા મળવા લાગ્યા અને મારું ભણવાનું પણ ચાલુ રહ્યું। હવે શું થાય છે, હવે અનિતા પાંચમું ધોરણમાં પાસ થઈ જાય છે, હવે આગળ છઠ્ઠા ધોરણમાં આવે છે, એટલે થોડો થોડો ખર્ચ વધે છે, હવે અનિતાના માતા પિતા એટલો ખર્ચ પણ કરી શકે એમ ન હતી, એટલે એના માતા પિતા ભણાવવા તૈયાર ન હતા, અને અનિતાને તો ભણવાનો શોખ હતો, એણે તો ભણવું હતું, એટલે એ પોતાનો ખર્ચ કાઢવા માટે શું કરે છે, બીજા નાના બાળકોને ભણાવવાનું શરૂ કરે છે। એટલે કે આપણે કેવું ટ્યુશન આપીએ છીએ, એ ટ્યુશન ચાલુ કરે છે, નાના નાના બાળકોને ભણાવે છે, અને એનાથી જે કંઈ થોડા ઘણા રૂપિયા મળે છે એનાથી એ પોતાનું ભણવાનું પણ ચાલુ રાખે છે, અને એ રીતે એનું ભણવાનું ચાલુ રહે છે। પછી આગળ જોઈએ, ચાલો વાત કરીએ, હવે શું કીધું છે, દરેક બાળકને ભણવાનું હક છે, ધોરણ 8 સુધી મફત ભણાય છે, આ અંગે તમે શું જાણો છો એ કહો। હવે બધાને જ ખબર હશે, ખબર ને, કે દરેક બાળકને ભણવાનો હક છે, દરેક બાળકને ભણવાનો હક છે, ધોરણ 8 સુધી સરકાર મફત ભણાવે છે, બરાબર ને। હવે આગળ જોઈએ તો આપણે તમને એના વિશે થોડું ઘણું ખબર જ હશે, પણ હું બીજું તમને કેમ છું એના વિશે શું છે, તે આપણું જે બંધારણ છે ને, આપણા બંધારણમાં 45(1)(b) જે કોલમ છે એ પ્રમાણે આપણા દેશના તમામ બાળકો જે છે ધોરણ 1 થી 8 સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાને હક છે એમને। હવે જે RTEનું નામ તમે સાંભળ્યું હશે, RTE જે 2009ની અંદર મુદ્દા નંબર 29 મુજબ ધોરણ 1 થી 8ના તમામ બાળકોને ભણવાનો અધિકાર છે, આમ આપણું જે બંધારણ છે એના મુજબ કોઈપણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહે તે મુજબની વ્યવસ્થા થવી જોઈએ, બરાબર ને। તો આપણામાંથી પણ કોઈ એવા બાળકો હશે જે RTEનો લાભ મેળવતા હશે, બરાબર। તો આપણે આગળ જોઈએ, ધીમે ધીમે મેં અન્ય લોકોને પણ એટલે કે છોકરીઓને શાળાએ મોકલવા વાત કરી, મારા માતા પિતા પણ મને મારા કામમાં મદદ કરવા લાગ્યા, મારા માતા પિતા ઘરના બધા કામ કરી લેતા, મારી જે માતા હતી એ ઘરના બધા કામ કરી લેતી, જેથી મને ભણવામાં વધુ સમય મળી શકે। હવે શું થતું હતું, ધીમે ધીમે અનિતા શું કરે છે, અન્ય લોકોને પણ સમજાવે છે કે એઓના જે ઘર છોકરીઓ હોય એઓને શાળાએ મોકલવાની વાત કરતી હતી, અને એના માતા પિતા પણ હવે એગ્રી થઈ ગયા છે, મંજૂર થઈ ગયા છે કે એના માતા પિતા પણ એને કામમાં મદદ કરવા લાગ્યા, અને એની મમ્મી જે છે એની માતા છે એ શું કરે, ઘરના બધા જ કામ કરી લેતી હતી, એટલે શું થાય કે અનિતાને ભણવા માટેનો સમય વધુ મળી રહે, બરાબર ને, એટલે અનિતા સારી રીતે ભણી શકે એમ। પછી આ રીતે એના માતા પિતા એને હેલ્પ કરવા લાગ્યા, અને એ પોતાનું ભણતર સારી રીતે પૂર્ણ કરવા લાગી। હવે આગળ જોઈએ તો આપણે મધમાખી ઉછેરનાર, ટોપિક છે મધમાખી ઉછેરનાર। હવે તમે મધમાખી જોઈ છે, બધાએ જોઈ હશે, બરાબર ને, મધમાખી। હવે મધમાખીથી શું મળે છે આપણને, તો બધાને ખબર હશે કે મધમાખીથી આપણને મધ મળે છે, બરાબર। હવે મધમાખી જ્યારે ઉડે છે તો એનો અવાજ કેવો આવે ખબર, હું આપણે નાકમાંથી બોલીએ ને, હું એવો એનો અવાજ આવતો હોય છે, ખબર ને બધાને। હવે જોઈએ આપણે,
મધમાખી આપણને મધ આપે છે, બરાબર? આપણે ઘણા કેવા વિસ્તારોમાં જોઈએ છે કે મધ આવેલું હોય છે, મધ બેઠેલું હોય આપણે એવું કહીએ છીએ, પણ એની પાસે આપણને જવાની બીક લાગે છે, બરાબર ને? એની પાસે જઈશું તો એ મધમાખી આપણને ડંખ મારશે, એટલા માટે આપણે મધમાખી પાસે જતા ડરીએ છીએ. તો આપણે અહીં જોઈએ કે મધમાખીનું ઉછેર કેવી રીતે થાય છે, તે કે મધમાખી ઉછેરનાર. અમારા વિસ્તારમાં લીચીના વૃક્ષો ઘણા. શેના વૃક્ષો? લીચી. લીચી તમે જોઈ છે ને, લાલ રંગની હોય એ લીચી. આ વૃક્ષના ફૂલો મધમાખીઓને ખૂબ ગમે. હવે આ જે લીચીનું વૃક્ષ છે એના પર જે ફૂલો આવે છે ને, એ ફૂલો આ મધમાખીઓને ખૂબ ગમે છે. એટલે ઘણા લોકો મધમાખીઓ ઉછેરવાનું કામ કરે. વળી સરકારે માટે તાલીમ પણ આપે છે. હું એ તાલીમમાં જોડાઈ, તેમાં હું એક જ છોકરી હતી. ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં મધમાખીઓ ઈંડા આપે, એ સમય એમના ઉછેર માટે ઘણો સારો છે. હવે શું કીધું છે, જે અનિતા રહે છે એ વિસ્તારમાં લીચીના વૃક્ષો આવેલા છે. શું આવેલા છે? લીચીના વૃક્ષો. હવે લીચીના વૃક્ષ ઉપર જે ફૂલ થાય છે એ ફૂલની સુગંધ મધમાખીઓને ખૂબ ગમે છે, ખૂબ ગમે છે. એના કારણે લોકો આ મધમાખીઓના ઉછેરનું કામ કરે છે. અને હવે તો સરકાર પણ જે આ મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવે છે એના માટે તાલીમ આપે છે. તમને ખબર છે શું આપે છે? એના માટે તાલીમ આપે છે. હવે એ તાલીમ આપે છે તો એ તાલીમની અંદર અનિતા પણ જોડાય છે. હવે એ તાલીમમાં જોડાય તો છે, પણ એ તાલીમની અંદર છોકરાઓ જ વધારે હતા. ફક્ત એમાં જે અનિતા છોકરી એકલી જ હતી. છોકરીઓમાં અનિતા ફક્ત ને ફક્ત એકલી જ હતી, છતાં પણ એ તાલીમ મેળવે છે. હવે જે આ મધમાખીઓ છે તો એ ઈંડા ક્યારે આપે છે? તો ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં મધમાખીઓ ઈંડા આપે છે. શું આપે છે? ઈંડા. ક્યારે આપે છે? તો ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનાની અંદર મધમાખીઓ ઈંડા આપે છે. અને એ જે સમય છે એ મધમાખીઓ માટે, મધમાખીઓના ઉછેર માટે ખૂબ જ સારો છે. તો આ સમયની અંદર, એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનાની અંદર મધમાખીઓનું ઉછેર કરીને આપણે સારી રીતે ઉછેર કરી શકીએ છીએ, અને એ સમય દરમિયાન આપણે સારું એવું મધ મેળવી શકીએ છીએ, બરાબર? તો હવે નીચે પ્રશ્ન આપેલા છે, આપણે જોઈએ. તમે કોઈ જીવજંતુને ફૂલ નજીક જોયા છે? તો તેમના નામ શોધવાના છે અને લખવાના છે. આપણે તો ફૂલની નજીક કેટલા બધા જીવજંતુને જોયા છે, બરાબર ને? જોયા જ હશે. અત્યારે તો ચોમાસુની ઋતુ ચાલે છે, તો ઘણા બધા ફૂલો પણ એમ જ રસ્તાની વચ્ચે આપણે જોઈએ, આપણે જતા હોય તે રસ્તા આવતો હોય ત્યાં ઝાડીમાં ઊંઘી નીકળ્યા હોય, અને એની નજીક કેટલા બધા જીવડાઓ પણ ફરતા હોય છે, જોયા છે ને? તો આપણે એવા એમાંથી કેટલાક જીવડાઓને પણ આપણે ઓળખતા હોઈએ છીએ. તો દાખલા તરીકે મધમાખી છે, પતંગિયા છે, ભમરા છે, આ જીવજંતુને તમે ઓળખો છો ને? તો આપણે હા લખી શકીએ જવાબમાં કે હા, મેં જીવજંતુને ફૂલની નજીક જોયા છે. તો એના નામ લખવાના છે, તો મધમાખી, પતંગિયા અને ભમરાઓને મેં ફૂલની નજીક જોયા છે. આગળનો સવાલ છે, તેઓ કેમ ફૂલની નજીક આવે છે? શોધો. શું કીધું છે? હવે આ જીવજંતુ કેમ ફૂલની નજીક આવતા હશે તે આપણે જોવાનું. તો આપણને ખબર છે કે ફૂલની અંદર રસ હોય છે, એ રસ ચૂસવા માટે એ લોકો ફૂલની નજીક આવતા હોય છે. તો આપણે જવાબ કઈ રીતે લખી શકીએ? તેઓ ફૂલોનો રસ ચૂસવા માટે તેની નજીક આવે છે, બરાબર? હવે આગળનો સવાલ છે, તેમના ચિત્રો નોટબુકમાં દોરો અને રંગ પૂરો. હવે શું કરવાનું છે? તેમના ચિત્રો, તો આ જીવજંતુ જે છે એના ચિત્રો દોરવાના છે. કોના ચિત્ર? જીવજંતુના, તો ભમરાના, પતંગિયાના અને મધમાખીના, બરાબર? એનું ચિત્ર તમારે પર્યાવરણની નોટબુકમાં દોરવાનું છે અને રંગ પૂરવાનો છે, બરાબર? હવે સવાલ છે આગળ, કે મધમાખી જ્યારે ઉડે છે ત્યારે એક પ્રકારનો અવાજ આવે છે, તમે એ અવાજની નકલ કરી શકો છો? તમે જોયું છે ને, મધમાખી જ્યારે ઉડતી હોય ત્યારે એનો અવાજ આવે છે. દાખલા તરીકે તમે મચ્છર જોયા છે, મચ્છરનું ઝુંડ, એ ઉડે છે તો કેટલો અવાજ આવતો હોય છે. એવી જ રીતે આ મધમાખી ઉડે છે તો એનો પણ અવાજ આવે છે.
મેં તમને આગળ કહ્યું તેમ એનો અવાજ કદાચ નાકમાંથી આપણે બોલીએ ને, હું અને મને ભેગા કરવાના, હું નાકની અંદરથી બોલવાનું છે. કેવું બોલવાનું છે? આ રીતે નાકમાંથી આપણે અવાજ કાઢીએ ને, એ રીતનો અવાજ જ્યારે મધમાખી ઉડે છે ને ત્યારે આવે છે, બરાબર? તો તમારે આ ઘરે નકલ કરી જોજો તમે કે કેવો અવાજ આવે છે, બરાબર? તો આપણે આ જે પ્રકરણ છે અનિતા અને મધમાખીઓ, તો એનો આ ટોપિક અહીં પૂર્ણ કરીએ છીએ અને નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું.